સાબરમતી નદીમાં થતા પ્રદૂષણને લઈને ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા 16 એસટીપી પ્લાન્ટમાંથી કેટલાક પ્લાન્ટ યોગ્ય રીતે કાર્ય ન કરતા હોવાનો જવાબ રજૂ કર્યો હતો, જે બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ 16 એસટીપીનો ટ્રીટ એબિલિટી સ્ટડી કરવામાં આવશે. તો પ્લાન્ટ કેટલી ક્ષમતાથી કામ કરે છે, કેટલું પાણી ટ્રીટ કરે છે, ટ્રીટ કર્યા બાદ કેટલા પેરામીટર મુજબ પાણીનો નિકાલ થાય છે વગેરે અંગેનો વિગતવાર સર્વે કરી મ્યુનિસિપલ કોર્પોરેશનને રિપોર્ટ સોંપવામાં આવશે, જેમાં રાજ્ય સરકારની જીઆઈટીસીઓ કંપની પાસે સર્વે કરાવવા માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન 16 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કાર્યક્ષમતા રિપોર્ટના સ્ટડી સર્વે માટે એએમસી દ્વારા પ્રતિ પ્લાન્ટ દીઠ 2 લાખ એમ કુલ 34 લાખનો ખર્ચ કરવામાં આવશે. એફટીપી પ્લાન્ટના જે પણ વોટર હોય ટ્રીટેડ થયા પછીની સેન્ટ્રલ લેબોરેટરી દ્વારા તેની ચકાસણી કરવામાં આવતી હતી. આજના કોર્પોરેશનની અંદર જીટકો જે રાજ્ય સરકાર માન્ય સંસ્થા છે તેને પણ આપણે સેમ્પલ લેવા માટેનું એની જે આપણે વાત કરીએ કે મંજૂરી આપવામાં આવી છે તેના પર કોર્પોરેશન માટે પર એફટીપી 2 લાખ પ્લસ જીએસટી 16 એફટીપીના સેમ્પલો જીટકો સંસ્થા દ્વારા પણ તેના ટીડીએસ છે તેના આપણે વાત કરીએ કે અલગ ઓડી બીઓડી આ તમામ ગેરી જે પેરામીટર્સ છે આ સંસ્થા પણ જે રાજ્ય સરકાર માન્ય છે અલગ અલગ જગ્યાએ જે પણ રિવર હોય બીજી જગ્યાના હોય સેમ્પલ ચેક કરતી હોય છે આ જે કોર્પોરેશન દ્વારા આ સંસ્થાને પણ એફટીપીના જે સેમ્પલ છે તેને ચેક કરવા માટેની અનુમતિ આપવામાં આવી છે, જેના પર મહાનગર 34 લાખનો ખર્ચ કરશે. મહાનગરની પોતાની સ્વતંત્ર લેબોરેટરી છે તેના દ્વારા પણ પેરામીટર્સ જે સાબરમતીમાં એફટીપી પ્લાન્ટમાં જે પાણી ટ્રીટ તે છોડવામાં આવે છે તેના પેરામીટર્સ નક્કી કરવામાં આવે છે. આજે એક એડિશનલ કંપની જે રાજ્ય સરકાર જ નોમિનેટેડ છે રાજ્ય સરકારની કંપની છે જીટકો એને 16 એફટીપીનું કામ એના પેરામીટર્સ બીઓડી સીઓડી તદઉપરાંત એના ટીડીએસ છે આવા અલગ અલગ પ્રકારના જે પેરામીટર્સ હોય છે એફટીપી પ્લાન્ટમાંથી પાણી ટ્રીટ કર્યા પછીના એને નિયુક્ત કરવામાં આવી છે. તેના માટે મહાનગરે 16 એફટી પ્લાન્ટના લગભગ 34 લાખ